માં ચેપ્ટર 3 જરા મુસ્કુરાયે એટલે કે ઈ ચુટકલેથી આપણે ભણવાનું છે. આપણે બધા હસી મજા કરતા હોય, આપણે બધાને જોક સાંભળવા વધારે ગમતા હોય છે, અને હસવાથી ને જ મન આપણું પ્રસન્ન રહે છે. હસવાથી આપણે સારી રીતે જીવન જીવી શકીએ છીએ. તો જીવનમાં થોડુંક હસવું પણ ઈ મહત્વનું છે. તો ચાલો હવે આપણે ચેપ્ટર 3 છે આજે ભણીએ. તો આ છે પાઠ જરા મુસ્કુરાયે, તો કે જીવન મેં હાસ્ય કા બહુત મહત્વ હૈ. હાસ્ય જીવન કે દુઃખ કો ભુલા કર નઈ ઉમંગ પર દેતા હૈ. હસને મેં હમારા સ્વાસ્થ્ય અચ્છા રહેતા હૈ. આઈએ કુછ એસે હી ચુટકલે પડે કે જો આપકો મુસ્કુરાને કે લિયે મજબૂર કરે. તો કે જીવનમાં હાસ્યનું ખૂબ મહત્વ રહ્યું છે. હાસ્યમાં જીવન, હાસ્યથી જીવન છે એ આપણા જીવનની અંદર દુઃખ આવેલું હોય એને ભૂલવી દે છે અને નવો ઉમંગ છે આપણા જીવનમાં ભરી દે છે. એવી જ રીતે હશે તો આપણું સ્વાસ્થ્ય આરોગ્ય છે એ પણ સારું રહે છે. તો ચાલો હવે આપણે એ વાતે થોડાક ચુટકલે છે આજે ભણીએ. તો કે માલિક કિરાયેદાર છે, તું મુજે કિરાયા ક્યુ નહીં દેતે. કિરાયેદાર, આપને હી તો કહા થા ઉસે અપના હી ઘર સમજના. હું કહે છે માલિક ભાડૂતને કહે છે, તમે મને ભાડૂત કેમ, ભાડું કેમ નથી આપતા એ કે. તો ભાડૂત હું કહે છે, તમે તો કીધું હતું કે આ તારું ઘર સમજે એમ. એટલે ઓલા માલિકે કીધું હોય ને કે જો તમે તારે તમારું ઘર સમજીને રહેજો એમ, કાંઈ તકલીફ બકલીફ હોય તો મને કહેજો. તો એક માલિક, પછી માલિક ભાડું લેવા તો આવે જ તે, મકાન ભાડે આપ્યું હતું પણ એમ કીધું હતું ને તમે તારે તમારું જ મકાન સમજો એમ ભાડૂતને કીધું હોય. તો એ ભાડૂત પાસે ભાડું લેવા આવે છે તો એમ કહે છે કે ભાડું આપો એમ, તમે મને ભાડું કેમ નથી આપતા એ કે. તો ભાડું કેવો પ્રશ્ન જવાબ આપે છે કે તમે તો કીધું હતું કે મને તમારું જ ઘર સમજે, આ તારું જ ઘર સમજે એમ, પોતાનું જ સમજે એટલે કે હું ભાડું નથી આપતો એમ. હવે સોનું કા શિર ફટ ગયા ડોક્ટરને. સોનું એ કેસે હુઆ ડોક્ટર. સોનું, મેં પથ્થર સે કિલ ઠોકરા હતા, એક આદમીને મુજસે કહા ગધે કભી ખોપડી કા ભી ઇસ્તેમાલ કર લિયા કર. તો સોનું છે એના માથામાં ઇજા થઈ, એને વાગ્યું છે એમ. ડૉક્ટર કહે છે આ કેવી રીતે થયું. તો સોનું કહે છે ડૉક્ટરને, હું પથ્થર વડે ખીલી ઠોકી રહ્યો હતો. એક મને કહ્યું ગધેડા ક્યારેક તો ખોપડીનો પણ ઉપયોગ કરી કે એમ. એક માણસ નીકળ્યો એ હું કીધું કે ગધેડા ક્યારેક ખોપડીનો તો ઉપયોગ કર એમ, પથ્થરથી ખીલી ઠોકી રહ્યો હતો. તો પથ્થરથી કંઈ ખીલી ઠોકાય નહીં એમ કીધું, ક્યારેક તો ખોપડીનો ઉપયોગ કરતો, અહીંયા ખોપડી ઉપર પથ્થરો માર્યો કાં ખીલી મારી હશે તો એને વાગી ગયું. હવે આવે છે મુન્નો. પપ્પા, મુન્નો કહે છે જરા ઊંચા બોલો. માફ કરે અંકલ, ઇસે ઊંચા હોકર મેં નહીં બોલ સકતા. હું કહે છે ઓલાએ ફોનમાં એમ કીધું જરા ઊંચા બોલો એમ, એટલે કે થોડુંક હજે વધારે ફાસ્ટ બોલો, મને સંભળાતું નથી. ઓલો ટેબલ ઉપર ટીપાય ને એની ઉપર ટેબલ ને એની ઉપર પાટલો રાખીને બેઠો કે માફ કરજો અંકલ, આનીથી ઉપર હું હવે નહીં બોલી શકું. ઓલો એમ સમજો કે મને ઉપર ચડીને બોલવાનું કીધું. શું કીધું? ઉપર ચડીને. એ એમ નહોતો કહેતો, એમ કહેતો હતો કે જરીક મોટેથી બોલો, મને સંભળાતું નથી એમ કહેતો હતો. પછી ડબ્બુ, ઇતિહાસ મેં તુમ ફેલ કેસે હો ગયે ગધે. ઇતિહાસ મેં તુમ ફેલ કેસે હો ગયે એમ, તો ક્યુકિ સભી પ્રશ્ન ઉસ સમય કે પૂછે ગયે થે જબ મેં પેદા હી નહીં હોવા થા. શું કહે છે કે તું ઇતિહાસમાં કેમ પસંદમાં ફેલ થયો છોકરાને એમ કહે છે. ઇતિહાસ એટલે જૂનો, જે આપણે વીતી ગયેલું હોય એમ. છોકરો કહે છે પણ બધા જ સવાલ એવા પૂછ્યા હતા કે જ્યારે હું જન્મે મારો નહોતો થયો એ વખતના પ્રશ્નો પૂછ્યા હતા તો મને કેમ આવડે એ કેમ. પણ ઓલો હું કહેતો હતો ઇતિહાસ તો વાંચ્યું હોય ને આપણે, પણ ઓલો એમ કહે છે કે હું તમે મને ઇતિહાસના પ્રશ્ન તો પૂછ્યા જ થાય, એમાં તો હું જન્મ્યો નહોતો તો મને ક્યાંથી ના આવડે એમ, એ બધા પ્રશ્ન એવા હતા. હવે આવે છે મુન્ના. પાપા, કલ મેં રાત કે 1:30 તક પઢાઈ કી. હું કહે છે પાપા કાલે મેં રાત્રે 1:30 સુધી ભણ્યો એમ. પિતા, શાબાશ બેટે, લેકિન રાત કો 11 કે બાદ તો સારે મહોલ્લે કી લાઇટ ચલી ગઈ થી. તો પિતાજી એમ કહે છે શાબાશ દીકરા, પરંતુ રાતે 11 પછી તો બધા મહોલ્લાની લાઇટ વહી ગઈ હતી. મુન્ના, સચ મેં તો પઢને મેં ઇતના મગ્ન થા કે મુજે પતા હી નહીં ચલા.
સાચું, હું તો એ કે ભણવામાં એટલો મશગુલ હતો કે મને ખબર જ ન પડી કે લાઇટ વાગી તો ખબર ન પડે. એ એમ કહે છે મને ખબર જ ન પડે એટલે છોકરો ખોટું બોલ્યો છે. તો હવે તમારા આવે છે અભ્યાસ. એમાં રેખાંકિત શબ્દને બદલીના વાક્ય ફરીથી લખવાનું છે. મેરે દાદાજી યાત્રા પર ગયે હે, લિંક બદલવાની છે. તો દાદાજી લખ્યું છે ત્યાં શું લખવાનું? મેરી દાદા દાદીજી યાત્રા પર ગઈ હે. એક આદમીને મુજસે કહા, તો એક ઔરતને મુજસે કહા. લેખક કહાની લિખ રહા હે, લેખિકા કહાની લિખ રહી હે. મેરે માલકિન કા સ્વભાવ બહુત અચ્છા હે, મેરે માલિક કા સ્વભાવ બહુત અચ્છા હે. લિંગ પરિવર્તન કીધું એટલે સ્ત્રીનું પુરુષ, પુરુષનું સ્ત્રી કરવાનું એમ. બારિશ કો દેખ કર મોર નાચને લગા, બારિશ કો દેખ કર મોરની નાચને લગી. જંગલ મેં શેર દહાડ રહા થા, જંગલ મેં શેરની દહાડ રહી થી. શેઠ દુકાન મેં બેઠે હે, શેઠની દુકાન મેં બેઠી હે. અધ્યાપક પડ રહે થે, અધ્યાપિકા પડ રહી થી. પંડિત રામાયણ સુના રહે લગે, પંડિતતાની રામાયણ સુનાને લગે. લડકા દુકાન કે પાસ ખડા હે, લડકી દુકાન કે પાસ ખડી હે. તો તમારે આવી રીતે લિંગ પરિવર્તન કરવાના છે. હવે છે ઉદાહરણ કે અનુસાર શબ્દ કા ચાર ચાર વાક્યો મેં પ્રયોગ કીજે. જૈસે મ ઘર, તો કે મેરા ઘર સુરત મેં હે, મુજે અપના ઘર બહુત પસંદ હે, મેરે ઘર મેં તીન કમરે હે, મેં અપના ઘર સાફ કર રહા હું. એવી રીતને બાગ, બાગ મેં ફૂલ હોતે હે, મુજે બાગ અચ્છા લગતા હે, મુજે બાગ મેં ઘૂમના અચ્છા લગતા હે, બાગ મેં તરહ તરહ કે છોડ લગે હુએ હે. જેમ કે નદી, તો કે નદી હમે પાણી દેતી હે, નદી કહીં નદી કી પાણી અચ્છા હોતા હે, નદી મેં કમલ જૈસે ફૂલ હોતે. આમ તમે ગમે એ વાક્ય બનાવી શકો છો. મેરે ઘર કે પાસે હી નદી પસાર હો રહી હે. તો એવી રીતે તમારે ચાર ચાર વાક્ય બનાવવાના છે. તમારે હોમવર્કમાં પ્રશ્ન 3 અને પ્રશ્ન 4 એકવાર લખી અને ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરી દેવાના છે. હવે આપણે પાઠ લેશું ચોથો. ચોથો પાઠ છે પુસ્તક હમારી મિત્ર. તો બધાને ખબર છે જીવનમાં પુસ્તકનું ઘણું મહત્ત્વ હોય છે. પુસ્તક એ આપણા મિત્રની જેમ હોય છે. પુસ્તક આપણને જ્ઞાન આપે છે અને આપણો માનસિક વિકાસ પણ કરે છે. અને એને આપણે વાંચીએ છીએ તો આપણે આગળને આગળ વાંચતા થઈએ છીએ. તો હવે આપણને પણ આમાં પુસ્તકો વિશે કીધું છે કે જીવન મેં પત્રો કા વિશેષ મહત્વ હે. પત્રો કે માધ્યમ સે માનવી સંબંધ મેં એક તાજગી નિયાપન જીવનતા બની રહેતી હે. પત્ર વ્યાકુલ સંચાર કા માધ્યમ ભી હોતે હે. પત્ર લેખન કે માધ્યમ સે પત્ર લેખન એક કલા હે. અત્યમ પત્ર લેખન કી કલા સે છાત્ર અવગત હો યહ આવશ્યક હે. ઇસકે સાથ સાથ AMS ઇમેલ ઓર ફેક્સ મેં જમાને મેં ભી પત્ર શૈલી કા વિકાસ કરના મુખ્ય ઉદ્દેશ્ય. તો પત્ર જીવનમાં વિશેષ મહત્ત્વ આપે છે. માનવીના સંબંધો તાજગી નયાપણ જીવનતા એને સંચાર માધ્યમથી આપણે પત્ર એ સંચાર માધ્યમ છે. પત્ર એક લેખનથી આપણે ઘણી બધી માહિતી મોકલી શકીએ છીએ. અને હવે તો SMS દ્વારા ઇમેલ દ્વારા પણ આપણે પત્ર એ મોકલી શકીએ છીએ. પણ પત્રનો વિકાસ એ ઘણો મહત્ત્વ છે. પહેલાંના જમાનામાં બધા પત્ર લખીને જ પોતાનું મોકલતા હતા. તો આમાં આપણે પત્ર લેખન સાથે સાથે શીખતા જઈશું. તો પત્ર લેખનમાં પહેલાં અહીંયા તમારે સરનામું લખવાનું છે. તો કે 155 ઉમિયાનગર સોસાયટી મુંદ્રા જિલ્લા કચ્છ દિનાંક એટલે તારીખ 4-8-2001 પ્રિય મનોજ. તો આ છે એ આપણું પોતાનું સરનામું લખવાનું છે. અને એ પ્રિય મનોજ એટલે એના દોસ્તને લખે છે. તો કે પ્રિય મનોજ, મેં યહાં સકુશલ હું, આશા હે વહાં સભી સકુશલ હોંગે. પિછલે કઈ દિનો સે તુમ્હે પત્ર લિખને કા સોચ રહા થા, પરંતુ હમારી પાઠશાલા મેં વાંચે ગુજરાત અભિયાન અંતર્ગત કઈ પ્રવૃત્તિયાં ચલ રહી થી, ઇનમે સંમલિત હો ગયા થા. મિત્ર, તુમ ભી વાંચે ગુજરાત અભિયાન મેં સંમલિત હુએ હોંગે. અભિયાન કે સંદર્ભ મેં રાજ્ય સરકારને ભી એક સૂત્ર ઘોષિત કિયા હે, જો પુસ્તક કે મિત્ર વો મેરે ભી મિત્ર. મેં આજ તુમકો પત્ર કે માધ્યમ સે કિતાબો કા મહત્વ કે બારે મેં લિખ રહા હું. કિતાબે હમ સભી કી મિત્ર હે, વે હમે
नया ज्ञान देती है एवं भले बुरे का फर्क बताती है। पूज्य गांधी जी ने कहा था कि पुस्तक मन के लिए साबुन का कार्य करती है। मन में जो अज्ञान है, अंधकार है, उसे मिटाकर ज्ञान की संचार करती है। किताबें ज्ञान का स्रोत है, जिन्हें जिज्ञासा की पूर्ति होती है। इतना ही नहीं, ज्ञान और विज्ञान को गतिमान रहती है। किताबें मूल्यवान है, हमें इनको पढ़कर हमारे जीवन को सजाना एवं संवारना है। मित्र, मैं ऐसा कहना चाहता हूँ कि मुझे पैसा नहीं, पुस्तकें चाहिए। जन्मदिन के अवसर पर पुष्प का गुलदस्ता नहीं, बल्कि किताबों का भेंट देनी चाहिए। पुस्तकें हमारी मित्र है और रहेंगी। इनको पढ़कर ज्ञान अर्जन करने की जिम्मेदारी हम सबकी है। मैंने हर रोज़ अच्छी किताब का एक पन्ना पढ़ना शुरू कर दिया है। मेरी आशा है कि तुम भी इस ऐसा ही करोगे। चलो आज से संकल्प करें कि दोस्तों के जन्मदिन या शुभ अवसर पर शुभकामना के साथ साथ किताबों को मूल्यवान भेंट देंगे। अब हमें बुके नहीं पर बुक चाहिए। परिवार के सभी बड़ों को मेरा प्रणाम। तुम्हारा दोस्त पूंजन। तो ये पोताना मित्र ने मनोज ने पत्र लखे छे, के छे प्रिय मनोज नमस्ते, हूँ अहीं कुशल छू, आशा से के तमे सब बधा कुशल हशो एम के छे। तो के केटला दिवसोथी पत्र लखवानु विचारतो हतो, परंतु अमारी स्कूल में के वाचे गुजरात अभियान अंतर्गत घनी बधी के प्रवृत्ति चाले, जेम आपणे होय ने वाचे गुजरात, एम एना स्कूल में घनी बधी के प्रवृत्ति चाली रही थी, जेमा हूँ सामिल थई गयो हतो, એટલે હું તને પત્ર લખી શક્યો નહીં, પણ આજે પત્ર એકે લખું છું। તું પણ એ કે વાચે ગુજરાત અભિયાનમાં જોડાયો હશ। અભિયાનના સંદર્ભમાં રાજ્ય સરકારે પણ આ સૂત્રની ઘોષણા કરી છે કે જે પુસ્તકના મિત્ર તે મારા મિત્ર। એમ રાજ્ય સરકારે શું કીધું છે કે જે પુસ્તકના મિત્ર એ મારા મિત્ર છે, એવા સૂત્રની એ ઘોષણા કરી છે। તો હું આજે તને પત્ર દ્વારા પુસ્તકોનું મહત્ત્વ વિશે લખી રહ્યો છું। શું કહે છે, પત્રનું મહત્ત્વ સમજાવું છું, એમ પુસ્તકોનું મહત્ત્વ સમજાવું છું પત્ર દ્વારા, કહે છે। પુસ્તકો એ આપણા સૌના મિત્રો છે, એમ કહે છે। પુસ્તકો કોના મિત્રો છે, આપણા બધાના મિત્રો છે। આપણને નવું નવું જ્ઞાન આપે છે, સારા અને ખરાબ ભેદભાવો દર્શાવે છે। પૂજ્ય ગાંધીજીએ પણ કહ્યું છે કે પુસ્તકો મનના માટે સાબુનું કામ કરે છે। શું કામ, કે આપણા મન સાબુથી આપણે કેમ શરીર સાફ થઈ જાય છે, એમ પુસ્તકો વાંચવાથી આપણું મન પણ સુંદર અને સાફ થઈ જાય છે। એટલે ગાંધીજીએ કીધું છે કે પુસ્તકો છે એ સાબુનું જેવું કામ કરે છે, જે આપણા મનના વિચારો છે એ સ્વસ્થ અને સુંદર બનાવી દે છે। મનમાં જે અજ્ઞાનના હોય, અંધકાર હોય, તેનો નાશ કરીને જ્ઞાનનો સંચાર કરે છે, કે મનમાં જે અજ્ઞાન હોય, જે પણ કાંઈ અંધકાર હોય, તેનો નાશ કરીને જ્ઞાનનું શું આપે છે, સંચાર આપે છે, જે અજ્ઞાનનો નાશ કરે છે, અંધકારનો નાશ કરે છે પત્ર પુસ્તકો। એટલે પુસ્તકો વાંચવા એ ઘણા મહત્ત્વના છે। પુસ્તકો જ્ઞાનનો સ્ત્રોત છે। શું છે, પુસ્તકો છે એ જ્ઞાનનો સ્ત્રોત છે, એમ કહે છે, જેનાથી જિજ્ઞાસા આપણી પૂરી થાય છે। પુસ્તકોથી આપણી જિજ્ઞાસા છે એ પૂરી થાય, તો કે એટલું જ નહીં પણ જ્ઞાન એ વિજ્ઞાનને ગતિમાન રાખે છે। પુસ્તકો મૂલ્યવાન છે, આપણે તે વાંચીને આપણા જીવનને સજાવવાનું છે, ઉજળવાનું છે। મિત્ર, હું એમ કહેવા માગું છું કે મારે પૈસા નહીં પણ પુસ્તકો જોઈએ છે। આપણે જન્મદિવસનો અવસરે ફૂલોનો ગુલદસ્તો નહીં પરંતુ પુસ્તકોની ભેટ આપવી જોઈએ। એમ આપણા મિત્રનો જન્મદિવસ હોય તો બધા ગુલદસ્તો આપે, રમકડું આપે, પણ એવું નહીં, પુસ્તકો આપણે આપવા જોઈએ। પુસ્તકો આપણા મિત્ર છે અને રહેશે હંમેશા એ કે અમને વાંચીને જ્ઞાન મેળવવાની જવાબદારી આપણા સૌની હોય છે। મેં દરરોજ સારા પુસ્તકનું એક પાનું વાંચવાનું એ કે શરૂ કરી દીધું છે, જેથી સારા સારા પુસ્તકો વચ્ચે આપણે ભણવાની સાથે સાથે આપણે પણ એક નવું એવું પુસ્તક વાંચવું જોઈએ, કોઈક લેખક હોય એનું, કે જેનું રોજ આપણે એક પાનું વાંચીએ તો એ આપણા મનને શાંતિ થાય એમ। તો હું પણ એ કેવું કરું છું અને તું પણ એવું કરજે, એ કે મને આશા છે કે તું પણ એવું જ કરી શીખે। ચાલો આજથી કે આપણે સંકલ્પ કરીએ કે મિત્રના જન્મદિવસ હોય કે શુભ પ્રસંગ હોય તો આપણે એને શુભકામનાઓની સાથે સાથે એક પુસ્તકની મૂલ્યવાન ભેટ આપવી જોઈએ અને આપણે એને આપીશું। તો હવે આપણે બુકે નહીં પણ શું આપશું, બુક જોઈએ છીએ એમ।
તો તમારે હું કહેવાનું કે અમને બુકે નહીં પણ બુક જોઈએ છીએ એમ. તો કુટુંબના સૌ વડીલોને કે મારા સૌ પ્રમાણ એ મને કહીને કહે છે કે તારો મિત્ર પૂજન. તો અહીંયા આપણને પાઠ્ય પુસ્તકનું કેટલું મહત્ત્વ સારું સમજાવ્યું છે. તો આપણે તમારે બધાએ પણ તમારા મિત્રના જન્મદિવસ હોય કે કાંઈક શુભ અવસર હોય તો તમારે બધાએ પણ એને કાંઈક ગિફ્ટ આપો છો, એની જગ્યાએ એક સારું પુસ્તક આપો જેથી આપણે વાંચી શકીએ. ને તમારે પણ પપ્પાને કહેવું જોઈએ કે જન્મદિવસમાં મને કાંઈ ગિફ્ટમાં રમકડા મૂકે કાંઈ જોતું નથી, પણ એક સારું એવું પુસ્તક જેવું જોતું છે જેથી હું વાંચી શકું. તમારે શબ્દાર્થ બે વાર લખવાના છે અને અહીંયા આપેલી ખાલી જગ્યામાં તમારે વસ્ત્ર લખવાનો છે. જો આમાં હું કીધું છે પહેલાં અહીંયા ભેજનેવાળાનું આપણે જે મોકલીએ છીએ એનું સરનામું હોય, અહીંયા દિનાંક હોય, અહીંયા સંબોધન હોય. પછી તો કે અહીંયા કઈ દિવસે તમારા પત્ર નહીં મિલા એટલે અભિવાદન કરીએ એટલે હું પત્ર લખું છું કે છે અહીંયા હું લખવાનું અભિવાદન કઈ દિવસે પત્ર નહીં. પછી અહીંયા પત્ર શું કામ મોકલીએ છીએ એનું કારણ એટલે એક ફકરો એનો. પછી બીજા કાંઈક અન્ય સમાચાર અને સમાપ્તિ આપવાની છે અને છેલ્લે સંબંધ અને નામ લખવાનું છે પછી મોકલી દેવાનું છે એવું આપણને કીધું છે. તો તમારે પણ શબ્દાર્થ અને મેં આગળ કીધું છે એ તમારે હોમવર્ક કરે તમારા ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરી દેવાનું રહેશે. ફરી મળીશું આવતા લેક્ચરમાં અને તમને આ 4-5 PDF છે એ મોકલી દઈશ. તમારે સાથે પોથી છે એ જાતે પૂરી લેવાની રહેશે. PDFમાં સાથે પોથી પૂરેલી હશે એના ફોટા હું મોકલી દઈશ. તો ફરી મળીશું આપણે આવતા લેક્ચરમાં ત્યારે 5મો પાઠ છે જય વિજ્ઞાન ગી આપણે લેશું. ત્યાં સુધી આવજો.